હું કરણલી અમણીબેન અને ગીર સોમનાથની છું. એક અત્યારે સમાજમાં એક વાત સર્જાઈ છે કે મહારાષ્ટ્રમાં દ્વારકા પીછાવાળો એક કાનો આવ્યો હતો અને ઠાકોરજી આવ્યા હતા એના પીછામાં મોર એટલે પોપટ બેઠો હતો. તો એ સત્ય વાત છે કે? તો હા, એ સત્ય ઘટના છે. અને હું જ અમારા ઠાકરને મહારાષ્ટ્રમાં લઈને આવી હતી. પહેલે સત્ય પહેલેથી હું તમને ઘટના બતાવું કે જ્યારે આહવાન કૃષ્ણનો ચાલુ થયો ને ત્યારે આ પોપટ, એટલે અમે આને પોપટ કહી, પેલો ઘાસનો તીતી ઘોડો આવે ને એવડો લીલો પોપટ હોય ને પીળો પણ, એટલે આ છે ને પીળા જેવો પોપટ હતો, એટલે અમે એને પોપટ કહી. ઘણા અમદાવાદ સાઈડને કહી, ઘણા બહેનોના ફોને મને આવ્યા હતા કે અમે એના તીતી ઘોડો કહીને, જેના મારે પણ નંબર છે ને ઘણાને મને મેસેજ કર્યો, ફોન કરીને પૂછ્યું કે આ સત્ય ઘટના છે. એટલે મને એવું થયું કે એક વિડીયો ઉતારે હું સમાજને કહું કે નહીં આ સત્ય ઘટના છે. અને છેલ્લે મારે લીરીબેન પાસે જવું હતું પણ મારી તબિયતને લીધે હું છેલ્લે મહારાષ્ટ્ર રમી અને નીકળી ગઈ. એટલે જ્યારે આહવાન ચાલુ થયો ને ત્યારે આહવાન પહેલાં આ પોપટ આવી અને મારી ગોઠણની બાજુમાં થોડોક છેટો આવી બેઠો. એટલે હકીકતે પહેલાં મેં નહોતો જોયો પણ બાજુવાળી બેને કીધું કે મણિબેન આ કૃષ્ણ આવી ગયા, એમ કરીને મૌન હતું એટલે બે વાર અહીંયા નમસ્કાર કર્યા. એટલે મેં એમ નમસ્કાર કર્યા. પછી મારી ભત્રીજાઓ પાછળ કવિતા હતી, મેં કવિતાને કીધું કવિતા કૃષ્ણ તો આવી ગયા. તો એ હસી અને એને કીધું કે ફઈ હમણાં કે આ બધા એટલા માણસો એટલા બેનો રમશે તો ક્યાંક પણ એનો પગ આવશે બેનો તો એ ચીપાઈ જાય. તો મેં એને એમ કીધું કે હું આમ લઈને સિંહાસનમાં મૂકી દઉં, તો કે હા. એટલે બાજુવાળી બેને લઈ અને પીછામાં મૂકી દીધું, આ મૂકી દીધો કૃષ્ણ. એટલે કૃષ્ણ પાસેથી આમ દર્શન કરી આમ ચડી ગયો અને પીછામાં બેસી ગયું એટલે ન્યા ન્યા બેઠું. હું તો વારે ઘડીએ જાઉં કે પોપટ છે કે ઉડી ગયું, પોપટ છે કે ઉડી ગયું. પણ સત્ય ઘટના હું કહું, હું મારા કૃષ્ણને એટલી માનું, હું સત્ય જ બોલું છું કે કૃષ્ણ આખો મહારાષ્ટ્ર રમ્યો એટલે મારી સાથે જ રહ્યું. અને મેં કૃષ્ણને અત્યારે બધું એટલા કાલાલાવા કાલાવાલા કર્યા ને કૃષ્ણ મારું બધું માન્યું. કૃષ્ણને મેં કીધું હતું પેલું, મેં ગીતોની રચના 91 જેટલીમાં મહારાષ્ટ્રના 91 ગીત લખેલા છે અને ગીતમાં મેં એને કાલાવાલા કરીને કીધું કે કૃષ્ણ તું ગમે તે સ્વરૂપે દર્શન દેજે પણ મને એક આંખનો ઈશારો કરજે. એટલે હકીકતે કૃષ્ણ સામે આવીને મારી સામે બેહી ગયો. એટલે મને હકીકતે એટલો આનંદ થાય કે નહીં, મારો કૃષ્ણ મીરાની મીરાએ જેમ કાલાવાલા કર્યા હતા ને એમ મેં જેમ કાલાવાલા કર્યા ને કૃષ્ણ મારું માન્યો. અને છેલ્લે મેં કીધું હું દર્શન કર્યા વગર હું પાછી નહીં આવું, ભલે હું તારો પાણીઓ થઈ પૂજા હું દ્વારકામાં પણ હું દર્શન કર્યા વગર નહીં આવું. અને છેલ્લું ગીત મેં લખ્યું તેમાં કીધું મેં કે હે કૃષ્ણ હું મારો પીછાનો શણગાર કરીને આવી પણ તું એક નજર તો મારી ઉપર કરશે. ને કૃષ્ણ હકીકતે આવ્યો ને કૃષ્ણ મારી સાથે રમ્યો. એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે કૃષ્ણએ મેં જેમ કીધું એમ કર્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાષ્ટ્ર પૂરો થયો ને ત્યાં સુધી મારો કૃષ્ણ અહીં જ બેઠા રહ્યા. અને ઘણા બહેનોને બતાવું, મીડિયાવાળાની વાત કરી હતી અને જે આ વાત બહાર આવી ને એટલે બધું મીડિયાવાળા દ્વારા જ આવી છે. મીડિયાવાળાને મેં કીધું હતું કે આ પોપટ જ્યારથી મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટામાં બેઠેલો છે. એટલે મહારાષ્ટ્ર બધી ઘણી બહેનોને મેં આમ ચક્કર મારીને દર્શન નહીં કરાવ્યા હતા અને છેલ્લે આહવાન કૃષ્ણનું ચાલુ થયું. અને એક લોહી આહિર બોલ્યા ને ગીત, એ ગીત પૂરું થયું ને બહેનો અહીં આ પોપટ ઉડી અને ગયો. અને જેવો પોપટ ઉડીને ગયો એટલે સામે બે નથી ને એને ચુંદરીએ જઈને બેઠો. એટલે મેં કીધું તું ભાગ્યશાળી છે કૃષ્ણ તારી પાસે આવે. એટલે આ સત્ય ઘટના છે. અને હું મારી જાતને એટલી આનંદ અનુભવું છું કે મેં કૃષ્ણને છેલ્લે એ પણ કીધું કે કૃષ્ણ તું આવ તું મારી પાસે રમજે. એટલે કૃષ્ણ પાસે તો આવ્યો પણ મારી સાથે રમ્યો. અત્યારે મારી એવી પરિસ્થિતિ છે કે કૃષ્ણ મથુરા જોડી ગોકુળ છોડી મથુરા ગયો અને જેવી ગોપીની હાલત હતી તેની એવી મારી ઈચ્છા કે કૃષ્ણ છોડી અને ગયો. અત્યાર સુધી એમ હતું કે મારો કૃષ્ણ આવશે મારો કૃષ્ણ આવશે. અત્યારે કોઈ ગીત લખવાની ઈચ્છા ને તાથી કોઈ કામ કરવાની ઈચ્છા ને એટલે આ સત્ય ઘટના છે. જય દ્વારકાધીશ. આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો. જય દ્વારકાધીશ.